સૌપ્રથમ તો તમને નવા વર્ષની હાર્દિક શુભકામનાઓ વિદ્યાર્થી મિત્રો ખૂબ આનંદ સાથે તમે ખૂબ એન્જોય કર્યો હશે તો આપણે એ જ આનંદ સાથે આપણે નવા સત્રની આપણે શરૂઆત કરીએ તો ધોરણ 7 વિષય સામાજિક વિજ્ઞાન પ્રશ્ન 1 નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને લખો તમને દિવાળીમાં જે એસાઇનમેન્ટ હતું એસાઇનમેન્ટમાં તમને પ્રશ્નો આપ્યા હતા એમાં આપણે સોલ્યુશન આપણે કરીએ એમાં પહેલો પ્રશ્ન છે વિકલ્પો છે વિદ્યાર્થી મિત્રો તમને ચાર છે એ ચાર વિકલ્પો આપે હશે અને ચારમાંથી તમારે સાચો વિકલ્પ પસંદ કરીને લખવાનો રહેશે મેં અહીંયા તમને બોર્ડ પર તમે જોઈ શકો છો ડાયરેક્ટલી જવાબ લખે છે એ તમે પણ તમારો જે એસાઇનમેન્ટ છે બુક છે એ લઈને બેસો જેથી કરીને સાચો જવાબ કેમ ન આવે છે એ તમને ખ્યાલ આવે તો પહેલો પ્રશ્ન સૂર્ય મંડળના કયા ગ્રહને કુદરતી પર્યાવરણની ભેટ મળી છે તો સૂર્ય મંડળમાં વિદ્યાર્થી મિત્રો આપણે જાણો છો માત્ર એક પૃથ્વી એવો ગ્રહ છે કે જેના ઉપર સજીવ સૃષ્ટિ અસ્તિત્વમાં આવી છે જેના ઉપર પર્યાવરણ છે અને આપણે બધા જ પૃથ્વી પર રહી શકીએ છે એટલે અહીંયા તમને પ્રશ્ન છે કે સૂર્ય મંડળના કયા ગ્રહને કુદરતી પર્યાવરણની ભેટ મળી છે તો આપણો જવાબ છે પૃથ્વીને બીજો પ્રશ્ન માનવ જીવનના અસ્તિત્વ વિકાસ અને પ્રગતિનું પ્રેરક બળ કયું છે તો પર્યાવરણ હશે તો માનવ સૃષ્ટિ છે એ માનવ સૃષ્ટિ વિકાસ પામશે પર્યાવરણના કારણે જ બરોબર છે આપણને હવા પાણી બધું જ મળે છે પર્યાવરણના કારણે જ સજીવ સૃષ્ટિનું જે અસ્તિત્વ ટકી રહે છે એટલે અહીંયા તમને કહ્યું છે કે માનવ જીવનના અસ્તિત્વ વિકાસ અને પ્રગતિનું પ્રેરક બળ કયું છે તો પર્યાવરણ જવાબ આવી જાય છે ભૂલથી મૃદાવરણ લખાઈ ન જાય એ વસ્તુ ખાસ ધ્યાન રાખજો એટલે સાચો જવાબ પર્યાવરણ છે આગળ ત્રીજો પ્રશ્ન પૃથ્વીના સૌથી ઉપરના ઘન પોપડા સ્તરને શું કહે છે ઘન પોપડો જે માટીનો પોપડો હોય એને ઘન પોપડો કહેવામાં આવે છે કારણ કે ઘન સ્વરૂપમાં છે એટલા માટે કઠણા હોય છે એટલે પૃથ્વીના સૌથી ઉપરના જે ઘન પોપડો છે એ ઘન પોપડાના સ્તરને શું કહેવામાં આવે છે તો તમે જાણતા જ છો વિદ્યાર્થી મિત્રો એને શું કહેવામાં આવે છે મૃદાવરણ કહેવામાં આવે છે આગળ પ્રશ્ન પર્યાવરણ મુખ્ય કેટલા ઘટકોનું બનેલું છે વિચાર શું જવાબ આવશે તો પહેલા પહેલો તો તમારા મગજમાં સિદ્ધ જ જવાબ આવી જશે પાંચ પણ પાંચ જવાબ ખોટો છે સાચો જવાબ શું આવશે ચાર આવશે કે પર્યાવરણને મુખ્ય ચાર ઘટકો છે જવાબ શું આવશે ચાર ઘટકો છે આગળ કયા પ્રદૂષણને લીધે કારમાં બહેરાશ આવે છે આપણે બહુ અવાજ સાંભળીએ ઘોંઘાટ સાંભળીએ તો આપણા કારમાં બહેરાશ આવે કેટલાક માટે કહે છે કે ડીજે છે લાઉડ સ્પીકરો છે કારમાં જે હેન્ડ ફ્રી નાખીએ છે બરાબર બહુ સાંભળ સાંભળ કરી અવાજ સીધો અંદર જાય તો આપણા કારમાં બહેરાશ આવી શકે એટલે તમને અહીંયા કહ્યું છે કે કયા પ્રદૂષણને લીધે કારમાં બહેરાશ આવે તો ધ્વનિ પ્રદૂષણ ધ્વનિ પ્રદૂષણના કારણે કારમાં બહેરાશ આવી શકે છે ચલો આગળ પ્રશ્ન વાહનો માટે કયું બળતણ પ્રદૂષણ મુક્ત છે પેટ્રોલ એ પુરાવે છે કેરોસીન થી ચાલતી અમુક રિક્ષા જોઈ હશે અત્યારે તો સીએનજી આવી ગઈ છે બરાબર તો પેટ્રોલ ડીઝલ એના બરાબર જે વપરાય છે એના કારણે શું થાય છે પ્રદૂષણ ફેલાય છે પણ આ સીએનજી ગેસ આવે છે એના કારણે પ્રદૂષણ ઓછું ફેલાય છે નહીવત પ્રમાણમાં ફેલાય છે એટલે આપણને પ્રશ્ન છે કે વાહનોમાં કયું બળતણ પ્રદૂષણ મુક્ત છે તો સીએનજી 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 બળતણ પ્રદૂષણ મુક્ત છે આગળનો પ્રશ્ન જલાવરણ પૃથ્વીની સપાટીનો આશરે કેટલા ટકા ભાગ રોકે છે તો જલાવરણ પૃથ્વી સપાટીનો 71 એટલે કે 71% ભાગ રોકે છે બીજો પ્રશ્ન તમને એવું પૂછે છે આ બે પ્રશ્નોમાં ભૂલ થવાની ઘણીવાર શક્યતા રહે છે એ ભૂલ ન થાય એટલા માટે બંને પ્રશ્ન આગળ પાછળ આવ્યા છે અહીંયા તમને એવું પૂછ્યું છે કે પૃથ્વી પરના પાણીના કુલ જથ્થામાંથી કેટલા ટકા પાણી મહાસાગરોમાં રહેલું છે જો પૃથ્વી સપાટીનો આશરે 71% ભાગ છે એ 71% ભાગ જલાવરણ રૂપે છે પણ તમને મહાસાગરોમાં કેટલા ટકા પાણી મહાસાગરોમાં છે તો 97.3% 97.3% જેટલું પાણી મહાસાગરોમાં રહેલું છે અહીંયા તમને પ્રશ્ન છે કે પૃથ્વી પરના પાણીના કુલ જથ્થામાંથી
કેટલા ટકા પાણી મહાસાગરોમાં રહેલું છે તો 97.3% પાણી મહાસાગરોમાં રહેલું છે આગળનો પ્રશ્ન સમુદ્રમાં દિવસ દરમિયાન કેટલી વખત ભરતી કોટ આવે છે તો બે વખત ભરતી કોટ આવે સમુદ્રમાં દિવસ દરમિયાન કેટલી વખત ભરતી કોટ આવે છે તો બે વખત ભરતી કોટ આવે છે આગળનો વિકલ્પ આગળનો પ્રશ્ન સોરી બે ભરતી કે કોટ વચ્ચેનો સમયગાળો આશરે કેટલો હોય છે તો બે ભરતી કે કોટ વચ્ચેનો સમયગાળો 12 કલાક અને 25 મિનિટનો હોય છે તો આ ચાર એમસીક્યુ છે એ ચાર એમસીક્યુમાં વિદ્યાર્થી મિત્રો પરીક્ષામાં તમારું કન્ફ્યુઝન ન થાય એ વસ્તુ ખાસ ધ્યાન રાખવું પડશે જો તમે ધ્યાન નહીં આપો તો ડેફિનેટલી તમારી કંઈ ભૂલ પડવાની શક્યતા છે અને એ ના થાય એ માટે તમારે ધ્યાન રાખવું પડશે હવે બીજા આપણે આગળના એમસીક્યુ જોઈએ આગળના વિકલ્પો સમજવાનો પ્રયત્ન કરીએ પ્રશ્ન 11 પર્યાવરણનો કયો ઘટક સૂર્યના 5 જાતિની કિરણોનું શોષણ કરી સજીવ સૃષ્ટિનું રક્ષણ કરે છે તો પર્યાવરણનો અહીંયા તમને ઘટક પૂછે છે અને પર્યાવરણનો ઘટક સૂર્યના 5 જાતિની કિરણોનું શોષણ કરીને સજીવ સૃષ્ટિનું રક્ષણ કરે છે તો વાતાવરણ વાતાવરણ છે કે વાતાવરણ સૂર્યના 5 જાતિની કિરણો છે એ 5 જાતિની કિરણોનું શોષણ કરી સજીવ સૃષ્ટિનું રક્ષણ કરે છે તો વાતાવરણ આવશે ઓઝોન વાયુ ખરો પણ અહીંયા વાતાવરણ એટલે વાતાવરણ છે કે વાતાવરણ સૂર્યના 5 જાતિની કિરણોનું શોષણ કરી સજીવ સૃષ્ટિનું રક્ષણ કરે છે ઘણીવાર આનો આજ એમસીક્યુ તમને ફેરવીને પૂછે અને વાયુ આપે તો ઓઝોન વાયુ લખવાનું વિદ્યાર્થી મિત્રો આ વસ્તુ ભૂલ ન થાય એનું પણ ધ્યાન આપણે જોડે રાખીશું આગળ કોના માધ્યમથી આપણે અવાજ સાંભળી શકીએ છીએ અવાજને આપણે એકબીજાને પણ જોઈ શકીએ છીએ એમાં વાતાવરણનો મહત્વ વાતાવરણના કારણે જ આપણે એકબીજાને જોઈ શકીએ છીએ વાતાવરણના કારણે જ અવાજ આપણે સાંભળી શકીએ છીએ બરાબર છે તમે બીજી વસ્તુ આપણે જુઓ તમને શૂન્ય અવકાશ છે જે શૂન્ય અવકાશ છે જે વાતાવરણ નથી તેમાં બોમ ધડાકા થાય ગમે તે થાય તો આપણને અવાજ સંભળાતો નથી એનું કારણ મુખ્ય શું છે શૂન્ય અવકાશમાં વાતાવરણ નથી અને વાતાવરણ ન હોવાના કારણે આપણને અવાજ સંભળાઈ નહીં શકતો એટલે અહીં આપણને ઓપ્શન આપ્યું છે ઓપ્શન આપ્યા છે તમને અને અને પ્રશ્ન પૂછ્યો છે કે કોના માધ્યમથી આપણે અવાજ સાંભળી શકીએ છીએ તો આપણો જવાબ આવશે વાતાવરણ આગળનો પ્રશ્ન પ્રાણી સૃષ્ટિ ખોરાક અને બીજી જરૂરિયાતો પર્યાવરણના કયા ઘટકમાંથી પ્રાપ્ત કરે છે પ્રાણી સૃષ્ટિમાં માનવો આવી જઈએ પશુ પક્ષી આવી જાય બધા જ આવી જાય પછી પ્રાણી સૃષ્ટિ ખોરાક અને બીજી જરૂરિયાતો પર્યાવરણના કયા ઘટકમાંથી પ્રાપ્ત કરે છે તો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો જીવાકરણ જીવાકરણ ઘટકમાંથી પ્રાપ્ત કરે છે કારણ કે એકબીજા આહાર કડી છે એ આહાર કડી એકબીજા પર આધાર રાખે છે માનવ પશુ પર પણ આધાર રાખે છે અને વનસ્પતિ પર પણ આધાર રાખે છે બરાબર એટલે એ વસ્તુ ધ્યાન આપજો માનવ નિર્મિત પર્યાવરણને કયા માનવ નિર્મિત પર્યાવરણને કયા પર્યાવરણ તરીકે ઓળખવામાં આવે છે તો જે માનવ નિર્મિત પર્યાવરણ છે એ માનવ નિર્મિત પર્યાવરણને સાંસ્કૃતિક પર્યાવરણ તરીકે ઓળખવામાં આવે છે અને છેલ્લો એમસીક્યુ કે પ્રશ્ન 15 કે સમુદ્રના પ્રવાહોના ઉદ્ભવના કારણોમાં એક કારણ સાચું નથી તે શોધીને લખો તો સમુદ્રના જે પ્રવાહો ઉદ્ભવે છે એ પ્રવાહો ઉદ્ભવના કારણોમાંથી એક સાચું કારણ કયું નથી તો તમારો જવાબ શું આવશે ધરતીકંપ ધરતીકંપ છે એ ધરતીકંપ સમુદ્રના પ્રવાહો ઉદ્ભવવાનું ઉદ્ભવના કારણોમાંનું એક સાચું કારણ નથી તો આ વસ્તુ ધ્યાન રાખો એટલે આ રીતે તમને આ વિકલ્પો આપેલા છે વિકલ્પો થોડા ઉલટા વિના પૂછે તો વિદ્યાર્થી મિત્રો આપણે કન્ફ્યુઝ થવાની કોઈ જરૂર નથી આપણને જો કોન્સેપ્ટ ક્લિયર હશે તો આપણને ગમે તે રીતે પૂછશે આપણે સારી રીતે જવાબ આપણે લખી શકીશું હવે આપણે આગળનો પ્રશ્ન જોઈએ વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન 2 બંધ બેસતા જોડકા જોડો
એમાં વિભાગ અ અને વિભાગ બ વિભાગ અ માં આપણે વાંચી રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાઓ બે વાહનોના ધુમાડા ત્રણ ગટરનું પાણી ચાર વાહનોનો કર્કશ અવાજ એવી રીતે વિભાગ બ વાંચી એક પાણીનું પ્રદૂષણ બે ધ્વનિનું પ્રદૂષણ ત્રણ હવાનું પ્રદૂષણ ચાર અવકાશી પ્રદૂષણ પાંચ ભૂમિનું પ્રદૂષણ તો વિદ્યાર્થી મિત્રો અહીંયા અ અને બ વિભાગ આપેલો છે તો અ વિભાગના જે વિધાન છે એને જે લખતું પડતું હોય સાચો જે જવાબ આવતો હોય એ આપણે લખવાનો છે એટલે અહીંયા આપણે એવું છે કે રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાઓ તો રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાઓ ખેતરમાં છાંટવામાં આવે ખેતર એટલે કે ટૂંકમાં ભૂમિ પર છાંટવામાં આવે તો રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાઓના કારણે શું પ્રદૂષણ થાય એટલે તમે તૈયારીમાં કહેશો ભૂમિનું પ્રદૂષણ બરાબર છે એટલે હું અહીંયા જવાબ લખું છું એ એકની સામે આપણો જવાબ કયો આવશે પાંચ પરીક્ષામાં આવી રીતે લખવાનું નહીં એ પરીક્ષામાં આ રીતે રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાઓ સામે એરો કરીને જવાબ લખવાનો ભૂમિનું પ્રદૂષણ કિનારા પાસે આવે છે સમુદ્રમાં ભરતી સમયે પાણીનો જે જુવાળ છે
એ જુવાળ કિનારા પાસે આવે છે તો વિધાન સાચું પર જુવાળ એટલે પ્રવાહ થાય એક પ્રવાહ કિનારા પાસે આવે છે તો વિધાન કેવું કહેવાય સાચું આગળ સૂર્ય અને પૃથ્વીના આકર્ષણ બળના કારણે સમુદ્રમાં ભરતી ઓટાવે છે તો વિધાન ખોટું સૂર્ય અને ચંદ્ર આવે પરંતુ પૃથ્વી લખી છે તો સૂર્ય અને પૃથ્વીના આકર્ષણ બળના કારણે સમુદ્રમાં ભરતી ઓટાવે છે તો ના વિધાન ખોટું આવશે ચલો આગળ અમાસ અને પૂનમના દિવસે સમુદ્રમાં મોટી ભરતી આવે છે તો અમાસ અને પૂનમના દિવસે વિદ્યાર્થી મિત્રો ચોક્કસપણે મોટી ભરતી આવે છે તો વિધાન સાચું આગળ મહાસાગરના ગરમ પ્રવાહો ધ્રુવો તરફથી વિષુવવૃત્ત તરફ વહે છે ગરમ પ્રવાહો કયા છે મહાસાગરના ગરમ પ્રવાહો ધ્રુવો તરફથી ધ્રુવો તરફ તો ઠંડુ વાતાવરણ હોય તો એ બાજુથી ગરમ પ્રવાહો કેમ ના લેવાના તો મહાસાગરના ગરમ પ્રવાહો ધ્રુવો તરફથી વિષુવવૃત્ત તરફ વહે છે તો વિધાન કેવું કહેવાશે ખોટું કહેવાશે પર્યાવરણના ઘટકો કેટલાક રાસાયણિક ચક્રોથી એકબીજા સાથે જોડાયેલા હોય છે તો પર્યાવરણના ઘટકો કેટલાક રાસાયણિક ચક્રોથી એકબીજા સાથે જોડાયેલા છે તો વિધાન કેવું કહેવાશે વિદ્યાર્થી મિત્રો ખોટું કહેવાશે તો તમને આ ખરા ખોટા પણ સમજમાં આવી ગયા છે હવે છેલ્લો પ્રશ્ન એક વાક્યમાં ઉત્તર આપો એ પ્રશ્ન આપણે જોઈએ પ્રશ્ન 4 નીચેના વિધાનોના ઉત્તર એક બે શબ્દોમાં લખો મે શોર્ટમાં ઉત્તરો લખ્યા છે વિદ્યાર્થી મિત્રો પણ આપણે પૂરેપૂરો એને સમજવાનો પ્રયત્ન કરીશું પર્યાવરણ શબ્દ કયા બે શબ્દોનો બનેલો છે તો પર્યાવરણ શબ્દ પરી અને આવરણ પરી અને આવરણ તો પરી અને આવરણ આ બે શબ્દનો બનેલો શબ્દ પર્યાવરણ છે પૃથ્વીની સપાટી પરના ઘન કોપરાને શું કહે છે તો પૃથ્વીની સપાટી જે ઘન કોપરો છે જે માટીનો કોપરો છે જેને આપણે મૃદાવરણ તરીકે ઓળખીએ છીએ એટલે આપણો જવાબ પૃથ્વીની સપાટી પરના ઘન કોપરાને શું કહે છે મૃદાવરણ કહે છે મૃદાવરણ શાનું બનેલું છે તો મૃદાવરણ ખનિજો ખડકો અને માટીનું બનેલું છે કે મૃદાવરણ છે એ ખનિજો ખડકો અને માટીનું શું છે બનેલું છે તમે બીજી રીતે પણ લખી શકો કે મૃદાવરણ છે એ નક્કર ખડકો માટી અને ખનિજોનું બનેલું છે આગળ પૃથ્વીની સપાટી પરના પાણીના આવરણને શું કહે છે તો પૃથ્વીની સપાટી પરના પાણીના આવરણને જલાવરણ કહે છે જલાવરણ કહે છે આગળ પૃથ્વીની ચારે બાજુએ વિસ્તરેલા વાયુઓના આવરણને શું કહે છે તો પૃથ્વી ચારે બાજુ વાયુના આવરણને વાતાવરણ કહે છે પાણીના આવરણને જલાવરણ કહેવાય તો વાયુના આવરણને વાતાવરણ કહેવાય એવી રીતે જીવ સૃષ્ટિ અસ્તિત્વમાં આવી જાય એને શું કહેવાય જીવાવરણ કહેવાય તો તમને ગમે તે રીતે પ્રશ્ન પૂછે તમને આવડવો જોઈએ આગળ પર્યાવરણના મુખ્ય બે પ્રકારો કયા કયા છે તો પર્યાવરણના મુખ્ય બે પ્રકારો છે કુદરતી પર્યાવરણ અને માનવ સર્જિત પર્યાવરણ બરાબર છે કુદરત તરફથી જે માણસ બનાવી નહીં શકતા એને કુદરતી પર્યાવરણ કહેવાય અને બીજું માનવ સર્જિત માણસે નિર્માણ કરેલું પર્યાવરણ અને માનવ સર્જિત પર્યાવરણ કહે છે એટલે પર્યાવરણના મુખ્ય બે પ્રકાર છે કુદરતી પર્યાવરણ અને માનવ સર્જિત પર્યાવરણ આગળ કુદરતી પર્યાવરણના મુખ્ય બે વિભાગો કયા કયા છે તો કુદરતી પર્યાવરણમાં મુખ્ય બે પ્રકારો જૈવિક અને અજૈવિક મેં જૈવિક અને અજૈવિક પર્યાવરણને સમજવાનો પ્રયત્ન તમને સમજાવવાનો એક વખત કર્યો કે જૈવિક એટલે સજીવ સજીવનું કોઈ પણ બરાબર કે પ્રાણીઓના મળમૂત્ર પક પીછાઓ વનસ્પતિ આ બધું જૈવિક કહેવાય અને અજૈવિક એટલે મૃદાવરણ જલાવરણ વાતાવરણ પથ્થર હોય માટી હોય એ અજૈવિક કહેવાય ટૂંકમાં નિર્જીવ વસ્તુ સજીવ અને નિર્જીવ પ્રમાણે જશો તો તમને જૈવિક અને અજૈવિકનો તફાવત ઝડપથી સમજાઈ જશે આપણો પ્રશ્ન મેં ફોકસ કરી કે કુદરતી પર્યાવરણના મુખ્ય બે વિભાગો કયા કયા છે તો મુખ્ય બે વિભાગો જૈવિક અને અજૈવિક છે આગળ સમુદ્રમાં મોજા કયા પરિબળોથી ઉદ્ભવે છે તો સમુદ્રમાં મોજા પવનો વંટોળ વાવાઝોડા આ બધા પરિણામોના કારણે સમુદ્રમાં મોજા ઉદ્ભવે છે સૂર્ય અને ચંદ્રના ગુરુત્વાકર્ષણ બળની અસરથી સમુદ્રમાં શું થાય છે તો સૂર્ય અને ચંદ્રના ગુરુત્વાકર્ષણ બળ એકબીજાને ખેંચાવા થાય ગુરુત્વાકર્ષણ બળના કારણે ભરતી ઓટ ની અસર
ફરીથી કે સમુદ્ર સૂર્ય અને ચંદ્રના ગુરુત્વાકર્ષણ બળની અસરથી સમુદ્રમાં શું થાય છે તો સૂર્ય અને ચંદ્રના ગુરુત્વાકર્ષણ બળની અસરથી સમુદ્રમાં ભરતી ઓટ થાય છે સમુદ્રમાં નાની ભરતી ક્યારે આવે છે તો સમુદ્રમાં નાની ભરતી સાતમ અને આઠમના દિવસે આવે છે વિદ્યાર્થી વિદ્યાર્થી મિત્રો આગળનો પ્રશ્ન સમુદ્રમાં મોટી ભરતી ક્યારે આવે છે તો સમુદ્રમાં મોટી ભરતી અમાસ અને પૂનમના દિવસે આવે છે સમુદ્ર કેમ એનું કારણ સૂર્ય ચંદ્ર અને પૃથ્વી એક જ અંશિદ્ધા હોય છે અને એમાં ગુરુત્વાકર્ષણનું બળ વધારે લાગે છે એના કારણે સમુદ્રમાં મોટી ભરતી ક્યારે આવે છે તો અમાસ અને પૂનમના દિવસે સમુદ્રમાં ગરમ પ્રવાહો ક્યાં ઉત્પન્ન થાય છે તો સૂર્યના કિરણો વિષુવવૃત્ત પર સીધા પડે છે અને વિષુવવૃત્ત પર સીધા પડવાના કારણે સમુદ્રમાં ગરમ પ્રવાહો છે એ ગરમ પ્રવાહો ક્યાંથી ઉત્પન્ન થાય છે તો વિષુવવૃત્ત પરથી ઉત્પન્ન થાય છે આગળ સમુદ્રમાં ઠંડા પ્રવાહો ક્યાં ઉત્પન્ન થશે તો સમુદ્રમાં ઠંડા પ્રવાહો ધ્રુવો ઉપર ઉત્પન્ન થાય છે પર્યાવરણને દૂષિત કરતા ઘટકોને શું કહે છે જો પર્યાવરણને ગંદુ કરે નુકસાન કરે પ્રદૂષણ ફેલાવે પરંતુ દૂષિત કરે તો એ પર્યાવરણને દૂષિત કરતા ઘટકોને શું કહે છે તો જે પર્યાવરણને દૂષિત કરે છે બરાબર છે એને પ્રદૂષક કહેવામાં આવે છે પ્રદૂષક બરાબર છે જે ઘટકો છે એ ઘટકોથી પર્યાવરણ પ્રદૂષિત થાય છે એ ઘટકોને પ્રદૂષક કહેવામાં આવે છે તો પર્યાવરણને દૂષિત કરતા ઘટકોને પ્રદૂષક કહે છે છેલ્લો પ્રશ્ન બહેરાશ આવવી એ કયા પ્રદૂષણની માનવીની સ્વાસ્થ્ય પરની અસર છે તો બહેરાશ આવવી બહેરાશ કાળમાં આવે આંખમાં ના તો બહેરાશ આવવી એ ધ્વનિ પ્રદૂષણથી માનવીની સ્વાસ્થ્ય પરની અસર છે માનવીની સ્વાસ્થ્ય પરની અસર છે તો વિદ્યાર્થી મિત્રો મેં તમને સારી રીતે વ્યવસ્થિત રીતે પ્રશ્ન 1-4 સમજાવવાનો પ્રયત્ન કર્યો છે તમને એસાઇનમેન્ટમાં પણ લખવાનું આપ્યું છે જો કોઈ વિદ્યાર્થીઓને આ પ્રશ્નો લખવાના બાકી હોય તો વ્યવસ્થિત રીતે લખીને પીડીએફ બનાવીને હોમવર્ક ગ્રુપમાં મોકલી આપી અને એક્ઝામની બરાબર છે 1-5 તારીખમાં જે એક્ઝામ છે એમાં સામાજિક વિજ્ઞાનનો પણ 20 માર્ક્સનો ટેસ્ટ છે તો એના માટે સારી તૈયારી કરો બેસ્ટ ઓફ લક જય હિંદ અસ્તુ